આજે જ આઝાદીના અમૃત મહોત્સવની શહેરભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સોલાર પાવર માટે જાણીતા કેપી ગ્રુપ દ્વારા પણ હર્ષોલ્લાસ ભેર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી મુનાફ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલ તથા ઇરફાનભાઈ બંબાસાવાલા, યુસુફભાઈ ડભોયા વગેરે મહાનુભાવો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં સમગ્ર કેપી ગ્રુપનો સ્ટાફ પણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્પીચ અને સ્પોર્ટ્સનું અંતર ઘણું છે, એટલે મારી સ્પીચ ફારૂકભાઈ જેવી સારી નહીં હોય, પણ મને ખુશી છે કે આજના દિવસે આપણે ભેગા થયા છે અને આપણા દેશ માટે અને આપણા માટે આ દિવસ ઘણો મોટો છે. આનાથી મોટો દિવસ નથી આપણે એમ કહી શકીએ. પણ આપણે સ્પેશિયલ રિક્વેસ્ટમાં એક વસ્તુ કરીએ કે આપણે આપણા દેશ માટે કંઈક પણ કરીએ યુનિટી સાથે, અને યુનિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એકતા હશે તો જ કામયાબ થઈશું એવી નક્કી વાત છે. અને આપણે જે કંઈ બી કરી શકીએ કે ભાઈ રસ્તા પર પથ્થર છે અને એને લઈને સાઈડમાં મૂકો, એવી આપણા દેશ માટેનું જ કામ છે. અને એ આપણે નાનું નાનું કામ કરીશું તો એક દિવસે મોટું કામ થશે. તો મારી એક રિક્વેસ્ટ એ છે કે આપણે જે કંઈ બી દેશ માટે કરવાનું હોય એ આપણે આજના દિવસે નક્કી કરી લઈએ કે આજથી એક વર્ષ માટે કંઈ પણ વસ્તુ હું દેશ માટે કરીશ, અને એવરી ડે કંઈ જ નહીં તો ખાલી મારા દેશ માટે હું દુઆ કરીશ. આજે 76મો આપણો સ્વતંત્ર દિવસ છે, આઝાદી. આ દિવસે આપણને 76 વર્ષ પહેલાં મળેલી, તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આહ્વાન કરેલું હર ઘર તિરંગાનું, એના માટે અમે સુરત કેપી હાઉસ ભેગા થયા છે અને આજે આટલા મોટા દિવસની ઉજવણી કરી રહ્યા છે. તો એ બદલ થેન્ક યુ કહું છું કેપી ગ્રુપને. અને મારું પર્સનલ વ્યૂ એ છે કે એકતામાં જ સ્ટ્રેન્થ છે, તો એ વસ્તુ ખાસ આપણે કરીએ, સાથે જોડાઈએ, સાથે રહીએ અને દેશને જેટલા આગળ લઈ જઈએ એટલા લઈ જઈએ, અને દેશ માટે જે કંઈ બલિદાન આપવાનું થાય એ આપણે આપીએ. હું ફારૂક પટેલ, કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે આજે 76મો આઝાદીનો પર્વ છે, જેનું આહવાન પીએમ સાહેબે કર્યું અને જે રીતે આખા દેશમાં ઉજવણી થઈ રહી છે એ ખરેખર સન્માનીય અને ગૌરવને લાયક છે. અને એ 76મો પર્વ અમે ક્રિકેટર, ફોર્મર ક્રિકેટર શ્રી મુનાફભાઈ પટેલના હસ્તક અમારા ત્યાં ધ્વજ વંદનનો કાર્યક્રમ થશે, ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ થશે. અને અમે 70 વર્ષોથી આ કરતા આવ્યા છીએ અને એક વસ્તુ જોઈ છે કે તિરંગાના જેવા રંગ ભેગા છે એવા બધા ભેગા મળીને જો આ દેશની ઉન્નતિ માટે આપણે કાર્ય કરીશું તો આવતીકાલે આ દેશને પૂરી દુનિયાની અંદર એક નંબર પર લઈ જવામાં આપણને કોઈ નહીં રોકી શકે. જય હિન્દ, જય ભારત, આઝાદી અમર રહો.